ભરૂચના મક્તમપુર ખાતે આવેલી નવસારી કૃષિ મહાવિદ્યાલય ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ રાજ્યમાં પરવાનગી વિના ચાલતી કૃષિ યુનિવર્સિટીઓને બંધ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા હતા. ભરૂચના મક્તમપુર ખાતે આવેલી નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય સાથે સંકળાયેલા કૃષિ મહાવિદ્યાલયના કેમ્પસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા ગુજરાતમાં ચાલતી ખાનગી કૃષિ યુનિવર્સિટીઓ બંધ કરાવવા વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઓલ ઇન્ડિયા એગ્રીકલ્ચરલ સ્ટુડન્ટ એસોસિએશનના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત રાજ્યમાં ચાલતી ખાનગી કૃષિ કોલેજો જેવી કે રાય યુનિવર્સિટી, પારૂલ યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી તથા આરતી યુનિવર્સિટી જે પોતાની કોલેજોમાં માન્યતા વિના એગ્રીકલ્ચર ભણાવી રહ્યા છે, ઉચ્ચ શિક્ષણ કમિશનર દ્વારા તેમને ચેતવણી આપવા છતાં પોતાની કોલેજો ચાલુ રાખી છે. જોકે ગુજરાતની દરેક કૃષિ યુનિવર્સિટીમાં એક જ કોર્સ ભણવામાં આવે છે અને એક જ સરખું પેપર પણ લેવામાં આવે છે, જેથી દરેક વિદ્યાર્થી એક લેવલમાં રહે છે અને જે લોકોને અહીંની યુનિવર્સિટીમાં એડમિશન નથી મળતું ને કે મેરિટ લિસ્ટમાં નથી આવતા તેવા વિદ્યાર્થીઓ ખાનગી કોલેજોમાં એડમિશન લે છે અને ત્યાં કોઈ મેરિટ નથી જેવા આક્ષેપો સાથે આજરોજ મક્તમપુરની નવસારી કૃષિ યુનિવર્સિટીના કેમ્પસ વિદ્યાર્થીઓ ભેગા થઈ હાથમાં બેનરો લઈ ભારે સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો અને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા. સાથે જ આવતીકાલે કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીના સબ સેન્ટર ભરૂચમાં અભ્યાસ કરું છું. અમારો મોટો પ્રોબ્લેમ એ છે કે જે અમે આટલા ટકા લાવીને ટ્વેલ્થમાં અમે અમારી મહેનતના લીધે અહીંયા ગવર્મેન્ટ યુનિવર્સિટીઝમાં એડમિશન લઈએ છીએ અને એ જગ્યાએ રાય યુનિવર્સિટી, આરકે યુનિવર્સિટી જેવા પ્રાઇવેટ યુનિવર્સિટી એ લોકો 50-50, 40-40 ટકા એડમિશન લઈને અમારો હક છીનવી રહ્યા છે, જે અમને બિલકુલ પોસાતો નથી અને એના લીધે એમએસસીમાં એડમિશનમાં બી પ્રોબ્લેમ આવે છે, જેથી કોમ્પિટિશન બી વધે છે. એટલા માટે બસ અમે એનો જ બહિષ્કાર કરીએ છીએ, જેના લીધે અમે એવું કહીએ છીએ તમારે લેવું જ હોય તો ગવર્મેન્ટ યુનિવર્સિટીઝમાં એડમિશન લઈને પછી અમારી કોમ્પિટિશનમાં આવો. બસ એનાથી વધુ અમને કાંઈ નથી, ખાલી અમે અમારો હક કોઈને નહીં આપીએ. થેન્ક યુ. મારું નામ વડસાળા ધ્રુવ, હું ભરૂચ કૃષિ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છું. ભારત આપણો એક કૃષિ પ્રધાન દેશ છે, હવે કૃષિ જ એનો મુખ્ય આધાર છે અને આપણે ભારતમાં આઈસીઆર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ જે આખા ભારતની બધી જ કૃષિ યુનિવર્સિટીનું સંચાલન કરે છે. હવે જો કૃષિ યુનિવર્સિટી જેનું સંચાલન કરે છે એવા આઈસીઆર અમાન્ય કોલેજોને જો માન્યતા મળી જશે તો તે જેનો કોર્સ, જે લીગલી કોર્સ છે, એ લીગલી કોર્સ સિવાયના ગમે એવા મેરિટવાળા વિદ્યાર્થીઓને એડમિશન આપીને તેને લેબ ફેસિલિટી નથી, કોઈ કામ નથી અને એવા લોકો જો એવા વિદ્યાર્થીઓ બહાર આવશે તો આપણા ખેતીનું શું અને આપણા જે વિકાસની વાત છે, જે ખેડૂતોની ઇન્કમ ડબલ કરવાની, એ ખેતી ખેતી પ્રધાન દેશનું શું થશે. તેથી અમારો સખત વિરોધ છે કે આ પ્રાઇવેટાઇઝેશન બંધ કરવામાં આવે અને ફક્ત ને ફક્ત આઈસીઆર માન્ય જે સરકાર માન્ય કોલેજો છે તેમને જ તે ચાલુ રાખવામાં આવે. આજે અમે દરેક શૈક્ષણિક કાર્ય બંધ રાખીને અમે આંદોલન કરી રહ્યા છીએ અને જ્યાં સુધી અમને અમારો હક નહીં મળે, જ્યાં સુધી આ પ્રાઇવેટાઇઝેશન બંધ નહીં થાય ત્યાં સુધી અમે શૈક્ષણિક કાર્ય બંધ રાખીને તેનો સખત વિરોધ કરશું.